એશિયન ટીક સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા ગુજરાતના ગીર વિસ્તારમાં લાયન શો બતાવતા 50થી વધારે ચોંકાવનારા વિડીયો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગીરમાં જાણે કમ દશા બેસી હોય તેવા એક પછી એક ચોંકાવનારા વિડીયો આવતા પર્યાવરણ તથા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. જોકે લાયન શો આ વિડીયોના કારણે વન વિભાગ પર પણ ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે. પર્યાવરણ બચાવો સમિતિના પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ રઝાકભાઈ બલોચે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ સામે 50થી વધુ ચોંકાવનારા વિડીયો રજૂ કરી ગીર અભયારણ્યમાં વન વિભાગની રહેમરાહે રૂપિયા લઈને લાયન શો બતાવવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જેમાં કેટલાક ઇસમો ટુરિસ્ટો પાસેથી રૂપિયા લઈને સિંહોના જાનને જોખમ ઊભું થાય તેવા કરતબો કરી રહ્યા હોવાના ખતરનાક વિડીયો બહાર આવ્યા છે. એક વિડીયોમાં તો સિંહણને જોવા માટે કાર દ્વારા રસ્તાને બ્લોક કરી દેવાતા સિંહણને વહેતી નદીના ઊંડા પાણીમાં જવા માટે મજબૂર કરતો વિડીયો બહાર આવ્યો છે અને આવા વિડીયોની તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગીર કડડાના હરેડા ગામના જંગલમાં લાયન શો બતાવતા 8 ઇસમોની વન વિભાગે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા, પરંતુ સ્થાનિક રહીશો અને હોટલના સંચાલકો રૂપિયાની લાલચમાં ટુરિસ્ટોને રહીશો અને હોટલના સંચાલકો રૂપિયાની લાલચમાં ટુરિસ્ટોને લાયન શો બતાવતા હોવાનો વન વિભાગે એકરાર કર્યો હતો. તો જોઈએ ગીરના જંગલમાં ચાલી રહેલા લાયન શોના ધમધોકાર ધંધાનો પર્દાફાશ કરતો અમારા ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દીપક જોશી નિલેશ ગોસ્વામીનો વિશેષ રિપોર્ટ. આ બાબતે જોવા જઈએ તો આ તો જે જાહેર વિડીયો થયા છે અને મીડિયાની અંદર આના રિપોર્ટ આવ્યા છે એના કારણે આ આખું ષડયંત્ર અને કાવતરૂપ બહાર આવ્યું છે. બાકી આવા દરરોજને માટે ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠે જ આવા લાયન શો દરરોજને માટે થાય છે અને એમાં ક્યાંક નહીં ને ક્યાંક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતે પણ સામેલ છે એવું અમે જાહેરમાં આક્ષેપ કરીએ છીએ. એનું પાછળનું કારણ એ છે કે અમારી પાસે અમારી સમિતિ પાસે કમસે કમ 70-80 જેટલા એવા વિડીયો આવ્યા છે કે જે લાઇન શો થતો હોય એવું દર્શાવી રહ્યા છે. જ્યારે વારંવાર આ બાબતે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ રજૂઆત કરી છે, આ બાબતે અમે ઉપવાસ ઉપર બેસવાની પણ ધમકી આપી અને જણાવ્યું કે ભાઈ આ લાઇન શો આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમે આ બાબતે અમે શાસન ખાતે સીએ સદન ખાતે પણ ઉપવાસમાં બેસવું. તેમ છતાં પણ આ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતાની ગંભીરતા લેતું નથી અને આવા લાઇન શો ના જે થાય છે એની પાછળ પોતાનો મીઠી નજર હોય એવું અમને લાગી રહ્યું. આ બાબતે અમારી માંગણી એવી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી જે જે વિસ્તારની અંદર લાઇન શો થતા હોય ત્યાંના સ્થાનિક અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં આવે એવું અમે ડિપાર્ટમેન્ટને અને સરકારને પણ રજૂઆત મેળવી છે અને વારંવાર અમે કહેતા એવા છે કે આવા લાઇન શોના કારણે હાલમાં જ આપણે ગુજરાત સરકારે જે આંકડાઓ જાહેર કર્યા છે એમાં 184થી વધારે સિંહોના મૃત્યુ થયા છે તો એ બાબત ક્યાંકની ને ક્યાંક આની સાથે સંકળાયેલી છે. આવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગીર અભયારણ્યની અંદર આવેલા સિંહો ક્યાંકની ને ક્યાંક ડિસ્ટર્બ થાય છે અને એ સિંહો ના છૂટકે રેવન્યુ વિસ્તારમાં જાય છે અને ત્યાં લોકો આ સિંહોની પજવણી કરતા હોય છે, તેના કારણે આ સિંહોના મૃત્યુ થાય છે. તો આ બંને વસ્તુ એક સાથે સંકળાયેલી છે તો જો આ વસ્તુ ન અટકાવવામાં આવે તો સિંહોને પણ આપણે બચાવી નહીં શકીએ. આ બાબતે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના ધ્યાને મૂકી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પણ દાખલ કરી છે અને વેકેશન પછી અમે આ પિટિશનની અંદર અમે પક્ષકાર તરીકે જોડાવાના છે. એટલે કોર્ટે જે સુઓ મોટો દાખલ કરી છે એ બહુ સારી વાત છે, પણ ડિપાર્ટમેન્ટની જે જવાબદારી હોય છે તો એ ડિપાર્ટમેન્ટને કાર્યવાહી કરવાની જગ્યાએ વારંવાર અમારે ન્યાય મેળવવા માટે થઈને કોર્ટનો સહારો લેવો પડે છે.